મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે યુનિટ 1 બરાબર ધોરણ 2 માં યુનિટ 1 લેટર્સ ચાલે છે જે હવે આપણે પૂરો થવા આવશે. એમાં તમને A થી Z ના કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ્સ ની ABCD મે તમને લખાવી હતી. ત્યારબાદ બંને ABCD પહેલા તો અલગ અલગ લખાઈ પછી ભેગી લખાઈ. ત્યારબાદ એના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ પણ મે તમને લખાયા. હવે આજે આપણે ઈ લેટર્સ માં જોડકા લખીશું. બરાબર, જોડકા શું કરવાના છે? જોડવાના નથી, લખવાના છે. કેપિટલ લેટર્સ આવશે, એની સામે બ વિભાગમાં સ્મોલ લેટર્સ હશે અને આપણે જે જવાબ લખવાનું છે એમાં સાચા લેટર્સ જોડે સાચો લેટર્સ લખવાનો છે. બરાબર, તો દરેક જણ નોટ પેન્સિલ રબર લઈને બેસે અને મારી જોડે જ બધાએ લખવાનું છે. હવે મેં તમને આગળ પણ કીધું હતું કે હવે હું તમને બોર્ડ પર ફોર લાઈન દોરીશ નહીં. હવે તમને ખબર છે કે તમારે કઈ લીટીમાં કયો આલ્ફાબેટ લખવાનો છે. બરાબર, એટલે તમારે હું જે આલ્ફાબેટ લખું એ તમને ખબર જ હોવી જોઈએ કે તમારો આલ્ફાબેટ આ જ લીટીમાં પડવો જોઈએ. ચાલો મારી જોડે બધા લખશે. પહેલા તો આપણે લખીશું અ, બાજુમાં છે જવાબ અને ગળી બ. બરાબર, આવી રીતે તમારી નોટમાં લખી અને લીટી દોરી દેવાની છે. હવે પહેલા અહીં આપણે લખીશું કેપિટલ આલ્ફાબેટ. જે અ વિભાગ છે એમાં આપણે શું લખીશું? કેપિટલ આલ્ફાબેટ લખીશું એ ઈ જી એચ અને એન. બરાબર, આવી જ રીતે તમારે નોટમાં લખવાનું છે. હવે અહીં ગાડી આપણે જવાબના ખાનામાં હમણાં કશું જ લખવાનું નથી. શું કરવાનું છે? બ વિભાગમાં આજે તમને કેપિટલ લેટર્સ આપેલા છે એના સ્મોલ લેટર્સ લખવાના છે. પણ કેવા લખવાના છે? ઊંધા છતાં લખવાના છે. બરાબર, જે તમારે એ એની સામેનો સાચો આલ્ફાબેટ શું આવે સ્મોલ એ લખવાનો છે. તો હવે આપણે બ વિભાગના એના જવાબ લખીશું. અહીં ગાડી છે જી એચ એ એન અને ઈ. બરાબર, હવે શું કરવાનું છે? કોઈએ પણ આવી રીતે જોડવાનું નથી. બરાબર, શું કરવાનું છે? આ જે વચ્ચે જવાબ છે એમાં જ આમાંથી જવાબ લખવાના છે. તો હવે આ છે કેપિટલ, તો આપણે શું કરવાનું છે? બ વિભાગમાંથી એ શોધવાનો છે. બરાબર, એને બધા સ્મોલ લેટર્સ આપેલા છે તો એ આગળ તમને એ ક્યાં જોવાય છે? આર. બરાબર, તો અહીં આપણે શું લખવાનું છે એની સામે? એ. બરાબર, ત્યારબાદ છે ઈ. તો અહીં ગાડી ઈ તમને ક્યાં જોવાય છે? આ રહ્યો, તો આપણે લખીશું ઈ. પછી છે જી. તો જી ક્યાં છે ગાડી? ક્યાં છે? આ રહ્યો. બરાબર, તો આપણે લખીશું જી. ત્યારબાદ છે એચ. ક્યાં છે એચ? આ રહ્યો. તો એને આપણે લખીશું. છેલ્લે શું બચ્યું? એ. તો ક્યાં છે? આ રહ્યો. બરાબર, તમારે જોડકામાં આવી જ રીતે પરીક્ષામાં પણ પૂછાશે. કોઈએ પણ જોડકા જોડવાના નથી. બરાબર, તમે જે વિડીયો કરીને જોડો છો એવું ચાલશે નહીં. મેં લખ્યું છે એવી જ રીતે લખવાનું છે. હવે આપણે એક બીજું જોડકું આવું જોઈ લઈએ. એમાં પણ તમારે શું કરવાનું છે? અ જવાબ અને બાજુમાં લખીશું બ. બરાબર, તમારે ફૂટપટ્ટીથી વ્યવસ્થિત લીટી દોરવાની છે. હવે આપણે લખીશું બીજા અલ્ફાબેટ લખીશું આર ક્યુ બી ટી. બરાબર, આપણે અહીં ચાર આગળ લેટર્સ લીધા છે. હવે સામે બાજુ બ વિભાગમાં આપણે એના સ્મોલ લેટર્સ પણ લખી દઈશું. ડી આર ટી અને ક્યુ. બરાબર, હવે શું કરવાનું છે? જેમ આમાં લખ્યું એમ જ આમાં લખવાનું છે. સ્મોલ કેપિટલ લેટર્સ છે એની સામે જે સાચા સ્મોલ લેટર્સ છે એની સામે જ લખવાના છે. તો આ છે, તો એ તમને આર ક્યાં જોવાય છે? આર. બરાબર, તો આપણે એ લખીશું આર. ત્યારબાદ છે ક્યુ. તો ક્યુ ક્યાં જોવાય છે તમને? આ છે? આ છે? ના, શું છે? આ છે. તો આપણે એ લખીશું ક્યુ. ત્યારબાદ છે ડી. તો આપણે એ લખીશું ડી. અને છેલ્લે શું છે? ટી. તો ક્યાં આપેલો છે? આ રહ્યો. તો એ લખીશું ટી. બરાબર, તો હવે આજે આપણે હું તમને આ વિડીયોમાં બે જોડકા જ લખાવું છું અને બીજાના તમને પીક મોકલીશ. તો તમારી નોટમાં આવી જ રીતે લખવાના છે. તો ચાલો મારો